વોર્ડ નંબર 4ના એસઆઈના વિરુદ્ધ થયેલ ફરિયાદના સંદર્ભમાં સફાઈ કામદારોને માન સાથે ન્યાય આપવા બાબતે રજૂઆત કરવામાં આવી। શ્રી ગુજરાત પ્રદેશ મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘ દ્વારા વોર્ડ નંબર 4ના એસઆઈ ભૂમિબેન સેવક દ્વારા તેમના વોર્ડમાં સફાઈની કામગીરી કરતા તમામ સફાઈ કામદારો સાથે ઉદ્ધત અને ગેરવર્તન તથા ખોટી હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ માટે વારંવારની આ એસઆઈ બેન સામે તેઓ જ્યાં જ્યાં જે વોર્ડમાં ફરજ બજાવતા તે સમય દરમિયાન તેમની સામે એક જ પ્રકારની ઘણી વખત ફરિયાદ કરવામાં આવેલ છે। તે જ રીતે હાલમાં તારીખ 14/9/2022ના તમામ કર્મચારીઓ સહિત અમુ યુનિયન દ્વારા આપને ફરિયાદ કરવામાં આવેલ તેમ છતાં આપ સાહેબ તથા પ્રમુખશ્રી સાથે રજૂઆત કરતા યુનિયનને બે દિવસમાં ન્યાય આપવા ખાતરી આપી હતી। ત્યારબાદ પણ આજ દિન સુધી ન્યાયના હિતમાં કોઈ સંતોષકારક જવાબ કે ન્યાય ન મળતા સફાઈ કામદારો કામથી અળગા રહી હડતાળ ઉપર ઉતરી માંગ કરી હતી કે એસઆઈ ભૂમિબેન સેવકના સામે વારંવારની ફરિયાદ થવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી, તેમને ડિગ્રેડ કરવામાં આવે, સેનેટરી ખાતાથી દૂર રાખી અન્ય ખાતામાં બદલી કરવામાં આવે અથવા કોઈ બીજા વોર્ડમાં મૂકવાની માંગ કરવામાં આવી હતી। સર છે, હું 4 નંબરના વોર્ડમાં નોકરી સફાઈ કામદાર રીતે કર્મચારી છું। હું કાયમી નોકરી કરું છું અને આ બેન મને ખોટું વર્તન કરે છે મારી જોડે અને મને રસ્તે ઘાટે ટોર્ચર કરે છે। કયા બેન? ભૂમિબેન ખરાબ વર્તન કરે છે। હું કામ કરતી હોય રોડ પર તોય મને ચાલુ ગાડી કે ચાલી ચાલીને મને ટોર્ચર કરે, બેન આ કરી લે, બેન પેલું કરી લે। હું તમે આવીને રોડો પર પૂછો સાહેબ, હું કામ જ કરતી હોય છે ને આ બાઈ મને બહુ જ હેરાન કરે છે। હું મંદિરે આવતું હોય સાહેબ, ખાલી ઊભા રહીને અમે ખાલી નમન કરીએ તો પણ અમને એમ કહે છે કે તું અહીંયા ઊભી રહીને ઢોંગ કરે છે, તો હું ઢોંગ કરું છું। હું વિધવા છું એટલા માટે, એવા કેટલા બહેનો છે અમારા વિધવા બહેનો, અમારા મોં જોવા રાજી નથી, અમારી હાજરી ભરાવવા જઈએ તો પણ અમને એમ કહે છે કે ચાલો બેન હાજરી ભરાઈ ગઈ, ચાલો વર્ગ। હું એમ કે બ્રાહ્મણ છું, હું બ્રાહ્મણ છું તો અમને સોલંકી છે, અમારા હરિજન છે, એ અમારો ગુનો છે, વિધવા થવો ગુનો છે અમારો। આ બેન ખોટું અમુક વાર વર્તન કરી જાય છે, અમને થી સહન થતું નથી ને મારા પર બહુ માનસિક ત્રાસ કરે છે। હું રોડ વાળતી હોય તે છતાં મને એમ કહેશે તું આ નથી કરતી, પેલું નથી, બપોર પછીના હું મારો નોકરી કરું છું, બીજા જિલ્લામાં મને મોકલે છે, ત્યાંથી બોલાવીને મને બીજું કામ આપે છે, તે છતાં હું માન રાખીને હું એ કામ કરી લઉં છું, તોય મને એમ કહે છે કે તું પાછી કહે કે તું પેલા જિલ્લામાં જા, એકતાનગરના રોડ પર જા। તો સાહેબ મને બે કામ આપેલા છે, સવારમાં રોડ છે, બપોરે મારો જિલ્લો છે, એટલે રોડ પરથી જિલ્લામાંથી તોડી તોડી મને બીજે મોકલે છે। બીજા બધા કર્મચારીઓ હોય છે એમને કશું નથી કહેતી, મને ટોર્ચર કરે, મને કંઈ કશું થઈ જશે એનો જવાબદારી ભૂમિબેન રહેશે। ખોટી ખરાબ જે ભાષા, જે ખરાબ ખોટી અમને ભાષા વાપરે છે અમે કહી નહીં શકતા, અમે બોલી નહીં શકતા। આ ભાષા ખરાબ વાપરે છે તે તમારા એકલા માટે છે કે બધા કર્મચારીઓની સાથે વર્તે છે? બધાની સાથે વર્તન થાય છે, બોલો બધાની સાથે વર્તન છે, બધાની જોરે વર્તન કરે છે ખરાબ, ને હું બોલે છે એને ભાન નથી, અમને વિધવા બહેરણ ગમે તેમ રીતે વર્તન કરે છે, અમારેથી હવે સહન થતું ને મને એટલો માનસિક ત્રાસ આપે છે કે મારાથી સહન થતું નથી, અને અમને અધિકાર તાત્કાલિક આજરાને નહીં આપો ને મને એમ બોલી ગઈ છે કે તારા ચરિત્ર ખરાબ છે, તમે આટલા ઉંમરવાળા ને ઓફિસમાં સાહેબ પૂછો આ બેન કેટલી વાર ઓફિસમાં ધક્કા ખાઈને આવી છે, મારે કોઈ દિવસ અપીલ નથી આવી આ ઓળમાંથી કે કોઈ દિવસ હું ધક્કા નથી ખાધી કોઈ સાહેબ અને મારું મારી જાત વખાણ, મારા છોકરા બોવા જોડે રહેવાનું સાહેબ, હું વિધવા બાઈ છે, મને ખરાબ ટોર્ચર કરે છે। મેં કિરણ સોલંકી, ગુજરાત પ્રદેશ મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના ઉપપ્રમુખ, આજે તમામ કર્મચારીઓને વોર્ડ નંબર 4ના સફાઈ કામદારોને અમે હડતાળ ઉપર ઉતારી દીધા છે, કારણ કે અગાઉ અમે 14 તારીખે રૂબરૂમાં તમામ કર્મચારીઓ સહિત મારી પાસે જે આવેલી ફરિયાદના અનુસંધાનમાં ચીફ ઓફિસર સાહેબને અને પ્રમુખશ્રીને રૂબરૂમાં મુલાકાત કરી ત્યારે અમે તેઓને આખી જે ઘટના બની છે તેનાથી વાકેફ કર્યા હતા અને તમામ માહિતી એમને આપી કે ભાઈ આ એસઆઈ બેન જે છે ભૂમિબેન સેવક,
તેઓ તમામ સફાઈ કર્મચારીઓ સાથે ખૂબ જ ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરે છે, હાજરી ભરાવતા પણ એ લોકોને આકલે છે, નોકરી પર મોકલતા પણ એ લોકોને આકલે છે, અને ખોટી ખરાબ રીતે જાણે પેલા ઢોર બકરાની જેમ એમની જે સ્થિતિ છે એ એટલી ગંભીર રીતે ઊભી કરી દે છે કે આ લોકો જાણે ખબર નહીં ગુલામી કરવા આવ્યા હોય એવી પરિસ્થિતિ લાવીને ઊભી કરી દીધી છે. અને આ ભૂમિબેન સેવકના વિરુદ્ધમાં અનેક વખત ફરિયાદ થઈ ચૂકી છે, પણ નગરપાલિકાએ આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું એની સામે એક્શન લીધા નથી. તો આ બેનનું એવું તો શું છે કે એના માથા પર કોનો એવો હાથ છે કે જેના કારણે એનું કોઈ નુકસાન નથી થઈ શકતું, અને આટલું બધું માથા પર પાવર આટલો બધો આવી ગયો હોય, સફાઈ કર્મચારીઓ સાથે આટલું બધું ખરાબ ખોટું વર્તન કર્યું હોય, દરેક વોર્ડની અંદર જ્યાં જ્યાં જે જે જગ્યાએ પર નોકરી કરીને આવ્યા છે બેન, ત્યાં આગળ બધી જગ્યાએ એક જ પ્રકારની ફરિયાદ કે આ સમાજની સાથે એને એટલી બધી તકલીફ હોય તો પછી એસઆઈ બનવાનો કોઈ મતલબ જ નથી ને, અને એને એસઆઈ તરીકે રાખવાનો પણ કોઈ અધિકાર નથી. તો નગરપાલિકાએ આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને એ લોકોને જે સફાઈ કર્મચારીઓ છે, જે વિધવા છે, વિધવા એમની મજબૂરી થઈ, એમની જે નસીબનો જોગ છે, એમની મજબૂરી નથી કે જાતે કોઈ વિધવા બનવાનું કે એમના પોતાના હાથમાં નથી હોતું, પણ વિધવા બન્યા એ એમનું નસીબ છે, અને નસીબને કારણે જો વિધવા બન્યા હોય અને વિધવા બહેનોથી એને જો આટલી બધી એલર્જી હોય અને વિધવાઓની સાથે આટલી બધી તકલીફ હોય તો એને ખરેખર સેનેટરી વોર્ડમાં કોઈ જગ્યાએ કામ જ ના કરવું જોઈએ. એને કોઈ જગ્યા આ બાબતે આ કર્મચારીઓની વચ્ચે રહેવાનો કોઈ અધિકાર જ નથી. તો મેં નગરપાલિકાની સાથે લેખિતમાં પણ રજૂઆત કરી છે, ફરિયાદ કરી છે, ચીફ ઓફિસરશ્રીને લેખિતમાં કરી છે, અને ત્યાર પછી અમે લગભગ 3 વખત મેં એની મુલાકાત લીધી છે. ત્યારે અમારી પાસે એક બે દિવસ માંગવામાં આવેલા છે, પણ 8 દિન સુધી કોઈ પણ પ્રકારનું એની સામે એક્શન લેવામાં નથી આવતું. એની સામે એક્શન લેવા ના પાછળનું કારણ એ 8 દિન સુધી અમને જાણવા નથી મળ્યું, પણ શું હોઈ શકે એ પબ્લિક જાણે છે, બધાને ખબર છે કે કઈ પરિસ્થિતિમાં આ બેન નોકરી કરી રહ્યા છે અને કેમ આટલી બધી દાદાગીરી એમની થઈ રહેલી છે, અને એ બેન કેમ એમના પોતાના સ્વભાવમાં નરમી નથી લાવતા, સફાઈ કર્મચારીઓ સાથે કેમ એ સારું વર્તન કે પ્રેમથી વર્તન નથી કરી શકતા, શા માટે નથી કરી શકતા, એનું કોઈ કારણ અમને દર્શાવતા નથી અને કારણ દેખાતું નથી. પણ વાસ્તવિકતા અમે બધી જ જાણીએ છીએ કે બેનની ઉપર એના માથા પર કોનો હાથ છે એ બધી અમને ખબર છે, પણ વાસ્તવિકતા હકીકત એ છે કે આજ પછી આજે જો અમે